લોકસભા ચૂંટણી 2019 2019ના આ મહાસંગ્રામમાં શું એનસીપી બીજેપીને કરાવી જશે ફાયદો? જે આ સવાલોનો જવાબ આપવા અમારી સાથે બિગ ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત છે એનસીપી નેતા જયંત બોસ્કી. સર, ખૂબ સ્વાગત ન્યૂઝ 18માં આપનું. આપનો સ્ટુડિયોનો અને આઈ લાઈક યોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેરી ગુડ. થેન્ક યુ. જયંતિભાઈ, આજે રેશમા પટેલે એનસીપીનું દામન થામ્યું છે. પહેલાં વાત હતી પોરબંદરની, પછી પાછી વાત આવી અપક્ષની, ફરી પાછું એનસીપીને માણાવદરના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. લાગે છે કે શું લાગે છે સમીકરણો આપની દ્રષ્ટિએ શું, શા માટે એનસીપીએ માણાવદરથી ઉતાર્યા રેશમાને? માણાવદરથી ઉતારવાનું કારણ એક જ છે, શી ઇઝ અ ફાઇટર લેડી. ભૂતકાળમાં પાર્ટીના સમાજ માટે કામ કર્યું, ફાયર બ્રાન્ડ તરીકે ઓળખાય છે, દરેક સમાજ પાસે જઈને ઊભી રહી શકે છે, બોલ્ડલી વાત કરી શકે છે. એટલે એ બધા વસ્તુનું ધ્યાન રાખીને અમે નક્કી કર્યું. અને એમની હતી ઈચ્છા હતી અને અમારી ઈચ્છા હતી કે પાર્ટી ડેવલપ કરવા માટે આવા બોલ્ડ લેડી બહાર આવે. પરંતુ પોરબંદરના બદલે આ છેલ્લા ટાઈમે માણાવદરની પસંદગીનું કારણ શું? કોંગ્રેસના મિત્રો ગઈકાલે જ એમના પ્રદેશ પ્રમુખ સાથે વાત થઈ, એમને ચોખ્ખી વાત કરવામાં આવી કે હજુ આ સીટ તમારે બચાવી હોય તો એનસીપીને આપો તો ઘણું સારું રહેશે, પણ આને લીધે થઈને અમારું કેન્દ્રીય નેતૃત્વ, અમારા અધ્યક્ષ માનીય શરદ પવારજી, પ્રફુલ્લ પટેલજી નારાજ છે કે જ્યારે આવી વાતો ચાલતી હતી ત્યારે પોરબંદર કેમ ડિક્લેર કરી. કોંગ્રેસ સાથે કેટલી બેઠકો ઉપર વાટાઘાટ ચાલુ અને એનસીપીનું આ વખતે કોંગ્રેસ સાથેનું ગઠબંધન ખરું? અત્યાર સુધી ગઠબંધન નહીં અને છે ખરું, હજુ ફાઇનલ ક્લોઝર પણ નથી આવ્યો. આ 24 કલાકમાં આપણને ખબર પડી જશે કે ક્લોઝર થયું છે કે ઓપન છે. અચ્છા, છેલ્લી ઘડી આ પ્રકારે ગઠબંધન કરશો, માની લો કે આપ કહો છો કે ક્લોઝર પણ નથી, એટલે બંને બાજુ હજી દરવાજા ઓપન છે, કોઈએ પોતાના તરફથી એ ક્લોઝ નથી કર્યા, આપને લાગે છે કે છેલ્લી ઘડીના ગઠબંધનથી કોંગ્રેસ અથવા એનસીપીને પરસ્પર કોઈ ફાયદો થશે ગુજરાતમાં? ચોક્કસ પણ છે, બિન સંપ્રદાય મતોના વિભાજન ના થાય એના માટે થઈને. અને મેં તો મારા મોવડી મંડળને એવું હતું આજે મેસેજ કર્યું છે કે અમને 26 લોકસભાની સીટનું મેન્ડેટ મોકલી આપો. અમારી પાસે 26 સીટ લડવાનો સક્ષમ તાકતવાળા ઉમેદવારો છે જે બીઓ પાર્ટીને ફાઇટ આપી શકે. અને તમને એક ભૂતકાળની વાત કરું, લોકસભાની ઇલેક્શન, વિધાનસભાનું જ્યારે ઇલેક્શન હતું અમારી સાથે ગઠબંધન ના કર્યું, અમે 45 સીટ લડ્યા, 16 સીટ પર કોંગ્રેસને નુકસાન થયું. 16 સીટ પર નુકસાન ના થયું હોત અને જોડે લડ્યા તો આજ ગુજરાતમાં કોંગ્રેસ એનસીપીની સરકાર હોત. પણ કોંગ્રેસનો આરોપ જ એ છે કે એનસીપી માત્ર કોંગ્રેસને નુકસાન પહોંચાડી છે, ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે ભાજપને ફાયદો કરાવે છે એનસીપી. કોઈ દિવસ ભૂતકાળમાં નહીં બન્યું, એટ પ્રેઝન્ટે નહીં બન્યું કે ભાજપને ફાયદો. અમને જસદનની બાય ઇલેક્શન હતું ત્યારે મેં મારો સ્ટેટમેન્ટ આપી દીધો કે અમારા ઉમેદવાર ઊભો નહીં રહે, કોંગ્રેસને જે ઉમેદવાર હશે એમને અમારો ટેકો જાહેર કરીએ. કોઈ એક એક્ઝામ્પલ બતાવો કે અમે બીજેપીને મદદ કરીએ. માત્ર વસ્કીભાઈ એનસીપીની વાત કરીએ તો ગુજરાતમાં એવી કઈ લોકસભા સીટો છે કે જેના પર આપને પાક્કો વિશ્વાસ હોય કે અહીંયા એનસીપી ફૂલફ્લેજ જીતી જશે? પંચમહાલની વાત કરીએ, અને પોરબંદર સીટની વાત કરીએ, ગાંધીનગરની વાત કરીએ, આપને લાગે છે કે ઇન્ડિવિજ્યુઅલ એનસીપી કેન્ડિડેટ જીતી જશે? પોરબંદર ઇઝ 100% સિક્યોર સીટ ફોર એનસીપી વિથ ચેલેન્જ. આજની દિવસે પોરબંદરની સીટ હજુ ગઠબંધન મળે તમે એને જીતી શકીએ. એનું કારણ ઘણું બધા કારણો છે, ઘણા ભારતીય જનતા પક્ષમાં અસંતુષ્ટ એટલા બધા છે, એમના નેતા મારા સંપર્કમાં છે, એ લોકો હજુ કહે કરે કે કોઈ હિસાબે તમે લે લો તો અમે તમને મદદરૂપ થઈશું. પણ બસ 26માંથી એક જ સીટ જેના માટે આપ કોન્ફિડન્ટ હો, અને કોઈ સીટો નથી? 26માંથી એક એ સીટ માગી છે, પંચમહાલ માગેલી. આઈ ડોન્ટ થિંક સો કે આ લોકો બહુ ગ્રાસ રૂટ પર કોંગ્રેસના મિત્રો વર્કિંગ કર્યું હોય કે એનસીપીને જોડે રાખીને ભૂતકાળમાં જે અનુભવ થયા છે એ ના થાય એના માટે એમને સાથે બેસીને કરવું જોઈએ. બસ કે ભાઈ, હંમેશા પ્રજાને બી સવાલ રહેતો હશે ને, પોલિટિક્સમાં બી તમામને સવાલ રહેતો હશે કે એનસીપી જ્યારે પણ ગઠબંધન કરે છે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને એ મેદાનમાં ઉતરવા માંગે છે, ખાસ કરીને ઇલેક્શનમાં, તો
એકલા જીતવાનો આત્મવિશ્વાસ શા માટે નહીં? એનું એક જ કારણ છે કે કોંગ્રેસના વિચારશ્રેણીના મતદાતાઓ એ જ છે જે એનસીપીના છે, અને ભૂતકાળમાં એક્સપિરિયન્સ કરી જોયું છે. મહારાષ્ટ્રમાં ગઈ વખત વિધાનસભા જોડે ના લડ્યા, એને લીધે સરકાર ગઈ, જે 15 વર્ષથી કોંગ્રેસ ને એનસીપી સરકાર હતી. 40-40 સીટ બીઓ જીતીને આવ્યા, 80નો સ્કોર થયો. એ જ વસ્તુ જોડે લડ્યા તો મહારાષ્ટ્રમાં ગવર્મેન્ટ હોત. બીઓ પાર્ટીને આ વસ્તુનો અહેસાસ છે, એટલે મહારાષ્ટ્રમાં ગઠબંધન કોંગ્રેસ ને એનસીપીને અત્યારે લોકસભામાં થયું છે અને જોડે ચૂંટણી લડી રહ્યા છે. બસ કઈ બીટીપી સાથે આપણે ગઠબંધનની કોશિશ કરી હતી? ના, બીટીપી સાથે જરા કે ગઠબંધનની કોશિશ નહીં કરી, વાતો ગાંઠો નહીં કરી. અને એ એમનો ક્ષેત્ર જે છે એ અમારું કાર્યક્ષેત્ર નથી. એટલે કોંગ્રેસનું હાલ બીટીપી સાથે પણ કોઈ જોડાણ કે ગઠબંધનની વાતો નથી, એનસીપી સાથે જોડાણ કે ગઠબંધનની વાતો. શું લાગે છે, સ્ટેન્ડ શું રહેશે કોંગ્રેસ? કોંગ્રેસનું જે સ્થાનિક આગેવાનો દરેક સ્ટેટમાં છે, જે રીતના ગઈકાલે જ બન્યું આમ આદમી પાર્ટી ને કોંગ્રેસનું જોડે, એટલું સરસ ફોર્મ્યુલા હતું. એ ફોર્મ્યુલામાં બેઠા નહીં, બેઠા હોત તો હું ચોક્કસપણે કહું છું કે 7 સીટ છે કોંગ્રેસને આમ આદમી પાર્ટી વિજયી થાત. પણ અહમ જે સિનિયરો છે, અમે આજકાલના આની સાથે ના બેસીએ, આ અહમ લીધે નરેન્દ્ર મોદીને ફાયદો થાય છે, અહમ ફાયદો કરાવે છે. બસ કે એક સવાલ એવો પણ થાય, બીજા જો સ્ટેટ્સની વાત કરીએ, અન્ય રાજ્યોની વાત કરીએ, તો ત્યાંના જે સ્થાનિક પ્રાદેશિક પક્ષો છે તે ઘણા મજબૂત છે, પરંતુ એનસીપીને એ ઊંચાઈએ કે જ્યારે એનસીપી સાથે ગઠબંધન કરવાની અથવા તો એનસીપી સાથે કોઈ પણ પ્રકારના સમાધાન કરવાની કોઈ પણ મોટા પક્ષને ફરજ પડે એવું વાતાવરણ એનસીપી માટે ગુજરાતમાં ક્યારે અને કેવી રીતે એને પોસિબલ કરશે? એવું નથી. અમારી પાસે આજે 6-7 નગરપાલિકા છે, દરેક તાલુકામાં અમારા પ્રતિનિધિ ચૂંટેલા છે. દરેક નગરપાલિકા અમે સારા સારા પ્રદર્શન, અમે કેટલી સીટ ઉપર બીજા નંબર પર આવ્યા, ત્રીજા નંબર પર કોંગ્રેસ રહી છે. ઘણી અમદાવાદની નિકોલવાની સીટ પર અમે 11,000 વોટ લીધા હતા, કોંગ્રેસે 6,000 વોટ લીધા, જીતી બીજેપી. જોડે રહ્યા તો એ સીટ અમારે જીતી ગયા હતા. પણ એવું નથી જે માનવામાં જે આવી રહ્યું છે. હા, નો ડાઉટ અમે થોડાક મીડિયામાં વીક છે, મીડિયાના માધ્યમથી અમે જરાક જે શોબાજી હોવી જોઈએ એ શોબાજી નહીં કરી શક્યા, પણ આવતા દિવસમાં એ શોબાજી કરીશું. પણ મીડિયાના કારણે મત મળે છે એવું તો કોઈ નથી કહેતું. અત્યારે જો 5 વર્ષથી આ ચાલે છે. આપ ક્યાંક ને ક્યાંક કહો છો કે ગુજરાતમાં સ્થિતિ કથળેલી છે ભાજપની સરકારમાં, એવું આપનું કહેવું છે. એક તરફ આપ એવું કહો છો કે અમે ઉભરવાની કોશિશ કરી રહ્યા છીએ, અમે મજબૂત છીએ કારણ કે અમારી પાસે આટલી મહાનગરપાલિકાઓ છે. તો પછી એક તબક્કે એવું લાગી રહ્યું છે કે ક્યાંક આપના માટે કોંગ્રેસ નડતરરૂપ છે. કેમ એનસીપી સ્વતંત્ર લડવાનો વિચાર નથી કરતું? સ્વતંત્ર લડવાનો, ભૂતકાળ સ્વતંત્ર લડ્યા તો અમારું પ્રચાર એવું થયું કે અમે ભાજપના બી ટીમ છે. જે રીતના ગયા વિધાનસભામાં અમે લડ્યા 45 સીટ, અને એમાંથી લોકોને કહેવામાં આવ્યું કે આ બી ટીમ છે. અમે એટલા જ યુપીએ ગવર્મેન્ટના વફાદાર છે. અમારા અધ્યક્ષ માને શરદ પવારજી, મનમોહનસિંહ જ્યાં પ્રાઇમ મિનિસ્ટર હતા, સૌથી 7 મોટા ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર શરદ પવારજી હતા. અને ત્યારે બી તમે જોઈ શકો, મીડિયામાં જોઈ શકો, કોઈ દિવસે યુપીએ ગવર્મેન્ટમાં બીજા નાના મોટા પક્ષો દબાવવાનો ટ્રાય કર્યું. આપે વફાદારીની વાત કરી કે અમે યુપીએ ગવર્મેન્ટને કે કોંગ્રેસને અમે સંપૂર્ણ વફાદાર છીએ. હવે મહારાષ્ટ્રમાં ને મહારાષ્ટ્રમાં તમારું ને કોંગ્રેસનું ગઠબંધન સક્સેસફુલ થયું, ગુજરાતમાં સક્સેસફુલ નથી થયું, તો પછી જો તમે કોંગ્રેસની સામે ઉમેદવાર ઉતારો તો એ સ્પષ્ટપણે ભાજપને ફાયદો છે. તો તમારી પ્રામાણિકતા, તમારી નિષ્ઠા અને તમારું લોયલ્ટી ક્યાં આમાં સાબિત? અમે જ્યારે 26 સીટમાંથી 1 સીટ માગીએ છીએ, જે પોરબંદર સીટ 10-15-3-4-5 ટર્મથી કોંગ્રેસ નહીં જીતી. એટલે માની લો કે આ સીટ ઉપર કોંગ્રેસ સમાધાન નથી કરતું, તો 26-26 બેઠક ઉપર એનસીપી પોતાનો ચોક્કસ 26-26 આજની તારીખ માં. તો અહીંયા તમારી યુપીએ સાથેની વફાદારી ક્યાં? વફાદારી એમને કરવી જોઈએ. અમે જયારે 1 સીટ માગીએ છીએ, 25 એમને આપીએ છીએ. આજે 8.5 લાખ અમારા પ્રાથમિક સભ્ય મેમ્બર છે એનસીપીના. એટલે પોરબંદરમાં માની લો કે તમને તમારું મનગમતું સીટ તમને એના માટે આપી દીધું, ચલો, તો બાકીની સીટ પર એનસીપી ઉમેદવાર ઊભા નહીં રાખે? પછી જરા કે ઊભા નહીં રહે. આજે આણંદ લોકસભાની તમને વાત કરું, ભરત સોલંકી ઉમેદવાર છે, ઉમરેઠ મત વિસ્તારમાં ગઈ વિધાનસભામાં 37,000 મત મળ્યા છે. એક વાઇટલ વોટ છે,
હું ધારું તો નાટોય દબાઈ શકું, હું ધારું તો પહેલી બાજુ મોકલી શકું, પણ હું ઓપનલી યુપીએના એક ભાગીદાર લીધે અમે ભરત સોલંકીને મદદ કરીશું. પોરબંદર સીટ માની લો કે કોંગ્રેસ તમને આપે છે, સમાધાન થઈ જાય છે, ગઠબંધન થઈ જાય, ઉમેદવાર કોણ? રેશ્મા પટેલ. આપને એક બાજુથી માણાવદરના ઉમેદવાર ઘોષિત કરી ચૂક્યા છો, બીજી તરફ એ વિડ્રો થઈ શકે ને, હજુ તારીખ બાકી છે. 4 તારીખ પછી તમે આ વસ્તુ પૂછો અને મેં ના કર્યું તો તમને એવું લાગશે કે દેર ઇઝ સમથિંગ રોંગ. તો અમને હાલ દે, અમે મારા અંદર છોડી દઈશું કોંગ્રેસ માટે. એટલે નહીં તો તમે નુકસાન પહોંચાડશો, ભાજપને ફાયદો કરાવશો? જરા કે નહીં, ભાજપને જરા કે ફાયદો નહીં કરે. તમે અમુક સેન્સિટિવ જે જગ્યાઓ છે ત્યાં આવી રીતે આટલું પ્રેક્ટિકલી વોટ તૂટશે તો કોંગ્રેસને તૂટશે, એમને ખબર પડી ગઈ ને. આપણે આમ જો 2 વર્ષ નહીં થયા વિધાનસભામાં, 15 સીટનો જ્યારે એમને માર્જિનમાં અમે ખાઈ ગયા, 15 સીટમાં એ હાર્યા, એનાથી અમને ખબર નહીં પડતી. આજે ઉમરેઠ વિસ્તારમાં હું પોતે લડેલો, કોઈ દિવસે એક જ વખત ભૂતકાળમાં ભાજપ જીતી છે અને બીજી વખત ભાજપ જીતી છે. મને એક કારણ કહો બોસકીભાઈ, કે શા માટે ગઠબંધન 2007માં બી થયું હતું, 12માં બી થયું હતું, પણ વ્યવસ્થિત ગઠબંધન ક્યારે એનસીપીનું કોંગ્રેસ સાથે ગુજરાતમાં નથી થયું? કારણ શું? ચોક્કસપણે, કેમ કે એના પહેલાં જે ચૂંટણી થયેલી અમને 9 સીટ આપેલી, કોઈ અમને ફેવર નહીં કરતું. 9 સીટમાં 4 સીટમાં સમાધાન થવા છતાં કોંગ્રેસે મેન્ડેટ આપ્યું. મારી સામે જ્યારે હું ચૂંટણી લડતો હતો, કોંગ્રેસના એક્સ MLA માનનીય સુભાષભાઈ સેલત અપક્ષ લડતા હતા, 22,000 વોટ કાઢી ગયા. કોંગ્રેસના મિત્રોનું ચાલુ ઇલેક્શન કહ્યું કે એમને પાર્ટીમાંથી આપ સસ્પેન્ડ કરો, આપણે ગઠબંધન સાથે લડીએ. તો કઈ ગયું એ ટાઈમ ગઠબંધન નહીં. એટલે આ તમામ નિર્ણયો પાછળ અને વ્યવસ્થિત ગઠબંધન નહીં થવા પાછળ તમને કોણ જવાબદાર લાગે? તમે અહેમદ પટેલને જવાબદાર માનો છો? તમે હાલના પ્રદેશ પ્રમુખને જવાબદાર માનો છો? કોઈને પર્સનલી જવાબદાર માનો છો? પર્સનલી જવાબદાર, પણ એમનો જે સિનિયર નેતૃત્વ છે એમાં બધા જ આવી ગયા. ઈચ એન્ડ એવરીવન, ભૂતકાળના પ્રદેશ પ્રમુખ, ભૂતકાળના સંસદો, ભૂતકાળના નેતાઓ, વર્તમાન નેતાઓ, બધા એમાં ઇન્વોલ્વ છે. એ લોકોને એક જ વસ્તુ કે અહીં એનસીપી ડેવલપ ના થવી જોઈએ. એનસીપી ડેવલપ થશે તો હંમેશા કંઈક ને કંઈક બાર્ગનિંગ કરશે. એટલે મને એમની મેન્ટેલિટી એ લાગે છે. પણ એ નહીં જોતા કે આપણા 2ના લડાઈ લીધે ભારતીય જનતા પક્ષને ફાયદો થઈ રહ્યો છે. ફાયદો તો એનસીપી જ કરાઈ રહી છે. એક તરફ આપ પ્રમાણિકતાની વાત કરો છો, એક તરફ આપ યુપીએ ને વફાદારીની વાત કરો છો, એક બાજુ આપનું બાળપડોશી જે સ્ટેટમાં પ્રોપર ગઠબંધન છે, અને પછી ગુજરાતમાં તમે એને સામે જડે બેસા કે ભાઈ ટિકિટ આપો, બેઠક આપો, નહીં તો અમે તો આ પાણીમાં બેઠા. જાણ થવું જોઈએ કે આ એનસીપી એટલે નેશનલ પાર્ટી. ગુજરાત હિન્દુસ્તાનમાં 6 જ રાષ્ટ્રીય પ્રમાણિકતા વાળી પાર્ટી છે, એમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ છે. એમાં અમારા પર્સેન્ટેજ ઓફ વોટ દરેક સ્ટેટમાં હોય તો એમની માન્યતા મળે, અને માન્યતા લીધે અમારા કાર્યકર્તા 5-5 વર્ષ કામ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. તો એમની આશા થાય કે અમને તાલુકા પંચાયત લડવાનું મળે, જિલ્લા પંચાયત લડવાનું મળે, ધારાસભ્ય લડવાનું મળે, સંસદ લડવાનું મળે. સર, આપને અહીંયા અટકાવવા માંગીશ.